वंदे मातरम बाळ दोस्तों, आज हम देखेंगे कक्षा 3 विषय गुजराती। पाठ्य पुस्तक का नाम है मयूर, चैप्टर 2 नाराज वनराज, जेमा आज आपणे सद्य पोथी जोवाना छे। पेज नंबर 70 थी आज आपणे जोईशुं। हवे गया वीडियो में आपणे पेज नंबर 16 पण जोई गया हता, पेज नंबर 15 पण जोई गया हता, ने पेज नंबर 14 पण जोई गया हता। हवे तमने लखवा आप्युं तो तमे बधाए लख्युं छे, आज बधा वाँच्युं छे, रात पड़ी गई छे, तमने लखवा कीधुं तो तमे बधाए लख्युं छे, बधा वाँच्यो, जो न लख्या होय तो लखी देवा। पछी आगळ जोईए तो के आ पण तमने लखवा आप्युं हतुं तो तमे लख्युं छे, जेनुं पण बाकी होय ए लखी देवुं। हवे आगळ जोईए तो वाँचो, बोलो अने लखो। तो लखवानुं छे, सरस मजाना शब्द आप्या छे, ए वाँचवाना अने पछी लखवाना। तो चालो लखीए, चालो जोईए। जो अहीं लख्युं छे पद, तो आपणे अहीं लखीशुं पद, आ रीतना लख्युं छे ने मैं ए रीतना। पछी छे तर, तो आपणे अहीं लखीशुं तर। पछी छे पण, तो आपणे लखीशुं पण। पछी छे गण, तो आपणे लखीशुं गण। पछी छे टप, तो आपणे लखीशुं टप। તો આ રીતના લખવાનું છે, આ જે રીતના મેં લખ્યું છે ને એ રીતના બોલતા જવાનું અને પછી લખતા જવાનું। તો ચાલો હવે આગળ જોઈએ। હવે છે તલ, તો આપણે અહીંયા લખીશું તલ। પછી તડક, તો આપણે અહીંયા લખીશું તડક। પછી છે આગળ રમણ, તો આપણે અહીંયા લખવાનું છે રમણ, જોઈને તમારે લખી દેવું। પછી છે ટપન, રમણ અહીંયા જોઈને લખવાનું, મેં લખ્યું ને એ રીતના। પછી દણક, તો તમારે અહીંયા લખવાનું છે જોઈને દણક। પછી આગળ જોઈએ તો કે માતા, તો આપણે અહીંયા લખવાનું છે માતા। પછી પાણા, તો આ રીતના લખવાનું પાણા। પછી તાપ, તો તાપ। પછી પાડ, તો પાડ। પછી દાળ, તો દાળ। પછી પારસ, તો આ રીતના લખવાનું પારસ। પછી પાપડ, તો લખી દેવાનું અહીંયા પાપડ, આ લખ્યું છે ને માતા પાણા તાપ પાડ ડાળ અને પારસ, એ જ રીતના અહીંયા લખવાનું પાપડ। પછી બારસ, તો એ જ રીતના અહીંયા લખવાનું બારસ। પછી વાવર, તો એ જ રીતના અહીંયા લખવાનું વાવર। પછી દાંટો, તો એ જ રીતના અહીંયા લખવાનું વાવર। હવે આગળ જોઈએ ઇનામ, તો અહીંયા લખવાનું ઇનામ। પછી ઇયર, તો અહીંયા લખવાનું ઇયર। પછી કિરણ, તો અહીંયા લખવાનું કિરણ। પછી પિતા, તો અહીંયા લખવાનું પિતા। પછી આ લખવાનું પિયર। પછી તિલક, પછી ઢીલ, પછી તીઠી, પછી કિનાર અને કવિતા, એ રીતના બોલતા જવાનું અને બાજુમાં લખતા જવાનું, બરાબર? તમારે પિયર એમ વાંચવાનું અને પછી અહીંયા લખવાનું, એ જ રીતના બીજા બધા શબ્દો વાંચવાના અને પછી લખવાના। પછી ઈદ, તો અહીંયા લખવાનું ઈદ, તો અહીંયા લખવાનું। પછી ઈદલી, તો અહીંયા લખવાનું। પછી ઈમાન, તો અહીંયા લખવાનું। સગાઈ, તો અહીંયા લખવાનું, એ જ રીતના બોલતા જવું અને લખતા જવું। પછી છે કીડી, સીતા, જીગર, દીકરી અને દાદીમાં, તે બધા બોલીને પછી તમારે બાજુમાં લખવાના છે। હવે આગળ જોઈએ તપન ટકર, તો હવે આપણે આ વાંચ્યો છે ને એ લખવાનું છે, પહેલાં આપણે શબ્દ લખ્યા, તો તપન ટકર, તો આપણે લખીશું તપન, આ રીતના લખ્યું છે ને તપન ટકર, તમારે લખવાનું છે। પછી છે આરવ આવ, તો અહીંયા લખવાનું આરવ આવ। પછી છે પારસ પાપડ ખા, તમારે અહીંયા લખવાનું પારસ પાપડ ખા, એ રીતના જે રીતના તમે લખો ને આરવ આવ, તો અહીંયા લખવાનું એ જ રીતના પારસ પાપડ ખા, તો અહીંયા લખવાનું। પછી રમણ દાંતણ કર, તો અહીંયા લખવાનું। પછી અમીના પાણી પી, તો તમારે અહીંયા લખવાનું, બરાબર? બોલતા જવાનું અને લખતા જવાનું। પછી છે માઇકલ ગીત ગા, પછી આગળ છે માતા તિલક કર, પછી તીઠી કવિતા લખ, પછી ગીતા ઇડલી ખા, કીડી સીડી ચર અને ઈમાન ઈદ માન,
શું કરવાનું છે? પહેલા બોલવાનું એટલે વાંચવાનું અને પછી બાજુમાં લખવાનું. જે વાક્ય હોય તે પહેલા વાંચવાનું અને પછી એક બાજુના બોક્સમાં લખવાનું. જેમ કે ઈમાન ઈમાન ઈડમાનો વાંચવાનું અને અહીંયા બાજુમાં છે ને ત્યાં તમારે લખવાનું. તો એ રીતના તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ તમારા મનપસંદ શબ્દો અને વાક્ય બોલો અને લખો. મેં શું કહ્યું છે? તમને ગમતા મનપસંદ શબ્દો અને વાક્ય બોલવાના અને લખવાના, તમને ગમતા હોય ને એવા. તો ચાલો જોઈએ. તમને ગમતા કોઈ પણ શબ્દ લખવાના અને તમને ગમતા કોઈ પણ વાક્ય લખવાના છે અહીંયા, બરાબર. હવે જાણે કે અહીંયા તમારે લખવાનું. તમને ગમતો શબ્દ છે, કોઈ પણ શબ્દ તમે લખી શકો. જેમ કે રાજા, અહીંયા લખવાનું રાજા. પછી માન, પછી માનવ, પછી કોઈ પણ શબ્દ લખવાનો કે માનવી. તો એ રીતના તમને ગમતા શબ્દો લખવાના છે. પછી જે વાક્ય તે પણ તમને ગમતું જ વાક્ય લખવાનું. કેમ કે અહીંયા આપણે વાક્ય લખીએ કે રાજા મહેલમાં રહે છે. પછી બીજું વાક્ય લખીએ તો કે માનવ અવાજ કરે છે. આ રીતના તમને ગમતા કોઈ પણ વાક્ય બનાવવાના, બરાબર. તમને ગમતા શબ્દો લખવાના અને તમને ગમતા વાક્ય બનાવવાના. એવું નહીં કે અહીંયા રાજા મહેલમાં રહે છે એ જ વાક્ય આવવું જોઈએ, કે માનવ એ અવાજ કરે છે એ જ વાક્ય આવવું જોઈએ. તમને ગમતું કોઈ પણ વાક્ય તમારે લખવાનું છે, બરાબર. હવે આગળ જોઈએ. આ તમારું હોમવર્ક છે. આ બધા બોક્સમાં તમને ગમતા શબ્દો લખવાના, આ છે ને જગ્યા ત્યાં. પછી તમને ગમતા વાક્ય લખવાના છે. હવે આગળ જોઈએ જોઈએ પ્રશ્ન 10. ચિત્ર જુઓ અને તેમાં શું શું જોવા મળે છે તે કહો. હવે આ ચિત્ર છે સરસ મજાનું, એ તમારે જોવાનું છે અને તેમાં તમને શું શું જોવા મળે છે. તો આપણે જોઈએ, પહેલાં તો જોઈએ તો કે આ બકરી શું કરે છે? જમે છે. જમે છે ને, જો સરસ મજાની થાળીમાં જમે છે. પછી જોઈએ તો કે આ અજગર છે ને, હા, તે બકરીને જોઈ છે. બકરી સરસ મજાની વાનગીઓ જમે છે. પછી આ વદલાડાળ છે, આ વદલાડાળ છે ને ત્યાં પણ છે, તો અજગર છે. પછી આ બકરી પણ અજગરને જોઈ છે પણ ગભરાતી નથી. હવે આ ચિત્રમાં તમને દેખાય છે ને, હા. હવે આગળ જોઈએ તો આ બકરી છે એ અજગરથી ગભરાતી નથી. પોતે જમે છે તો શું કરે છે? જમે છે. તે ત્યાંથી ઊભી થઈને જતી નથી પણ અજગરને જોયા કરે છે. અજગર પણ બકરીને જોયા કરે છે, જોયા કરે છે ને, હા. હવે આગળ જોઈએ. પેજ નંબર 19. વાંચો અને તેનું અનુલેખન કરો. હવે વાક્યોમાં પ ડ ટ અણ ઈ અને ઈ ઘાટા અક્ષરે લખવા. શું કહ્યું? વાંચવાનું છે અને પછી અનુલેખને લખવાનું છે, એટલે સારા અક્ષરે આપણે એ જ વાક્ય લખવાનું. જોઈએ તો કે એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે. તો તમારે નીચે લખવાનું, એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે. પછી લખીએ તો કે તેના કાન વળના પાન જેવા છે. આપણે લખવાનું તેના કાન વળના પાન જેવા છે. પછી આપણને શું કીધું છે કે જે વાક્યમાં પ ડ અણ ઈ અને ઈ આવતા હોય એને ઘટા કરવાના. તો અહીંયા પહેલાં વાક્યમાં એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે, એમાં પ ડ ટ અણ ઈ અને ઈ નથી આવતા. પછી બીજું વાક્ય જોઈએ તો કે તેના કાન વડના પાન જેવા છે. તો અહીંયા ટ આવ્યું ને તે, તો આપણે શું કરવાનું છે? અહીંયા જો તેને કઈ રીતના ઘાટો કર્યો છે, જાડો જાડો કર્યો છે એ રીતના કરવાનું છે.
પછી અહીંયા પાન ટપો આવ્યો ને, હા તો એને આપણે ગાંઠો કરવાનો છે. પછી જોઈએ તો કે તે વર નીચે જમે છે, તો અહીંયા આપણે આ દો છે તેને ગાંઠો કરીશું, બરાબર. પછી તે પાનના વાડકામાં પાણી પીએ છે, તો અહીંયા તે આપણે ગાંઠો કરીશું. પછી પા કોને પણ ગાંઠો કરીશું, આ પા છે ને એને ગાંઠો કરવાનો, બરાબર. પછી જોઈએ તો કે શાકના પાનમાં પાપડ, દાડમ, બદામ અને કાકડી છે. તો જો અહીંયા પા તમે પ ગાંઠો કરીશું, બરાબર. પછી પ ગાંઠો કરીશું, પછી અહીંયા ડ ગાંઠો કરીશું, બરાબર. આગળ જોઈએ તો કે સિમરનને જમવાની મજા આવે છે, તો એમાં જોઈએ દ પ ટ અણ કે ઈસ આવે છે, ઈ આવે છે તો નથી આવતા, એટલે આપણે એને ગાતા નથી કરવાના, ખાલી સારા અક્ષરે લખી દેવાનું. પછી છે એકાએક અવાજ આવે છે, એમાં પણ પ ડ ટ અણ કે ઈ મૂળાક્ષરો નથી આવતા, એટલે આપણે સારા અક્ષરે વાક્ય લખવાનું. પછી જોઈએ આઠમું, સિમરન આમ તેમ નજર કરે છે, તો એ વાક્યમાં પણ મૂળાક્ષરો નથી આવતા, કયા કયા, તો પ ડ ટ અણ ઈ અને ઈ. પછી આગળ જોઈએ બાપડે બાપ વધવાઈ પડશ, તો અહીંયા પ પર આપણે શું કરીશું, ગાંઠું કરીશું. અહીંયા પણ પ પર ગાંઠું કરીશું, અહીંયા પણ પ પર ગાંઠું કરીશું, અને અહીંયા પણ પ પર ગાંઠું કરીશું, એટલે પને આપણે જાડો કરીશું. પછી જોઈએ તે ન ડરી, તે સાપને કાતર બતાવે છે, તો અહીંયા તે તો ટને આપણે જાડો કરીશું. પછી ડ તો એને આપણે જાડો કરીશું, પ તો એને આપણે જાડો કરીશું, પછી તો એને આપણે જાડો કરીશું. જાડો કરવો એટલે ઘાટો કરવો, બરાબર, પેન્સિલથી. પછી જોઈએ અહીંયા ટ છે તેને આપણે ઘાટો કરીશું. આગળ જોઈએ તો કે સાપને ડર લાગે છે, તે સરળ ભાગે છે, તો અહીંયા પ જાડો કરીશું. પછી ડ તો એને પણ જાડો કરીશું, અને અહીંયા ટ એને પણ જાડો કરીશું. તો એ રીતના તમારે પેન્સિલથી કરવાનું છે. હવે પછી પેજ નંબર 20નું હવે પછીના વિડીયોમાં જોઈશું. આજે આપણે જે પણ સવાલ જવાબો કર્યા તે તમારે બધા લખવાના છે.